અમેરિકામાં વસતા ભારતીય ખેડૂતોના એક જૂથે ભારતના ખેડૂતોને તેમની પેદાશોના સારા ભાવ મળે અને સમાજના નબળા વર્ગને ખાસ ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો એક ઉમદા હેતુ સાથે આજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. ઇન્ડો અમેરિકા ફાર્મર્સ કોલોએશનના ચેરમેન મહેશ પટેલ અને સ્થાપક રમેશ પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી. ફૂડ ફોર ઓલના બેનર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. છે કે વી વોન્ટેડ ટુ ક્રિએટ અવેરનેસ. અમારો ઉદ્દેશ આ કાર્યક્રમને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ આપવાનો છે બેઝિકલી, અને એના માટે અમે આ ગુજરાતમાં પ્રથમ શરૂઆત કરેલી છે કે જેથી આ કાર્યક્રમ હેઠળ ભારત સરકારના નેશનલ ફૂડ સિક્યોરિટી બિલ હેઠળ એ લોકોએ જે કાર્યક્રમ એનાઉન્સ કર્યો છે જેનું 1,85,000 કરોડનું એ લોકોએ ફાઇનાન્શિયલ પ્રોવિઝન કરેલું છે. તો એ કાર્યક્રમનો બેનિફિટ સમાજના દરેક વર્ગના લોકોને મળી શકે જે આજની તારીખે મળતો નથી. ગામડાના લોકો હજુ પણ લાકડા કાપીને રસોઈ બનાવે છે. તેમને સરકાર તરફથી જે અનાજ મળે છે તે પણ કાંકરા અને કચરાવાળું હોય છે. સરકારને આ બાબતમાં ખૂબ જ કાળજી લેવી જોઈએ કે જે લોકોને અનાજ મળવું જોઈએ તે સમયસર મળવું જોઈએ તેવું ચેરમેને કહ્યું હતું. આ સિવાય જે રાજ્યમાં 671 જિલ્લાના 1500 NRI આ યોજનામાં જોડાશે તેવું મહેશ પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી વધુ અપેક્ષા છે. ગુજરાત સરકાર સાથે એ જ અપેક્ષા કે અહીંયાનો મુખ્યમંત્રી અગ્રેસિવ છે, આ પ્રકારના કાર્યક્રમમાં સપોર્ટ કરવા માટે તેઓ એકદમ ઇનિશિયેટિવ લેશે અને એ જો લીડ લેશે તો આ કાર્યક્રમ આખા દેશમાં એનો અમલ થઈ શકશે એવું લાગે છે. પોતાના નાગરિકોને પોષણયુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડવો તે દરેક દેશની જવાબદારી છે. સૌથી પોષણક્ષમ જીવન ધોરણની બાબતમાં નેધરલેન્ડ આગળ છે અને ભારતનો 97મો ક્રમાંક આવે છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.